નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. ગુજરાતમાં આજથી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. આ તમામ વિશે આ વિડીયોમાં સમાચાર મેળવીશું. તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં, તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ. મિત્રો, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની વાત કરીએ તો સુરત, નવસારી અને વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે 5 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટવાળા જિલ્લાની વાત કરીએ તો જેમાં બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. મિત્રો, વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો તેમણે જણાવ્યું હતું કે વાદળોનો મોટો સમૂહ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ પૂરનો ખતરો બની રહેશે. ત્યારે 3 ઓગસ્ટથી સિસ્ટમ વધારે પ્રમાણમાં મજબૂત થશે. 2 ઓગસ્ટના રોજ એટલે કે આજે બંગાળના ઉપસાગરનું વહન લો પ્રેશરમાં એટલે કે વેલમાર્ક સિસ્ટમમાં સક્રિય થઈ રહ્યું છે. મિત્રો, બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ પડશે અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થશે, જેના કારણે મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 998 મિલીબારનું પ્રેશર રહેશે. તો ગુજરાત ઉપર 1000 થી 1002 મિલીબારનું પ્રેશર બનશે, જેના કારણે ગુજરાતમાં કડાકા ફડાકા સાથે ધોધમાર વરસાદ પડશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે અરબ સાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે, જેના લીધે ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. વલસાડના ભાગોમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થશે. નવસારીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ આ તમામ જિલ્લામાં સામાન્યથી લઈને ભારે પ્રમાણમાં વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે મિત્રો વાત કરીએ તો 6 અને 7 ઓગસ્ટના રોજ બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવશે. ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. એટલે કે 6, 7 અને 8 તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જ્યારે 10 થી 12 ઓગસ્ટના રોજ પણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગળ વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં 14 થી 16 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 16 થી 18 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ પડશે. 16 તારીખે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં ભારે વરસાદ પડશે. જ્યારે 17 અને 18 તારીખના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. મિત્રો, વાત કરીએ તો 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ છડે ત્યાં વરસાદ પડશે. મિત્રો, 30 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરમાં ભારે વરસાદના ઝાપટા પડશે. જ્યારે મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં જુલાઈ મહિના કરતાં પણ સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. જ્યારે મિત્રો વાત કરીએ તો આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે પણ ગુજરાતના 9 જેટલા જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 9 તારીખ શનિવારના રોજ ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, પંચમહાલ, અમરેલી અને ગીર સોમનાથમાં 9 તારીખના રોજ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તે સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ પડશે. જ્યારે બીજી તરફ મિત્રો વાત કરીએ તો વધુ એક સિસ્ટમ અરબ સાગરમાં જોવા મળી રહી છે. અરબ સાગરની સિસ્ટમની અસરના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જ્યારે મિત્રો વાત કરીએ તો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે. ગઈકાલે ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ બન્યું હતું, જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, જ્યારે ગઈકાલે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. મિત્રો વાત કરીએ તો ગઈકાલે મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા આપણને જોવા મળ્યા હતા, જેમાં ગઈકાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ગઈકાલે ગાંધીનગરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગાંધીનગરમાં પણ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને લાંબા વિરામ બાદ ગાંધીનગરમાં ભારે વરસાદ આપણને જોવા મળ્યો છે. ત્યારે મિત્રો ગઈકાલે 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 43 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સિવાય ડાંગના વાઘાઈમાં 38 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. આહવામાં 33 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે વલસાડ શહેરમાં 33 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને અનેક જગ્યાઓમાં પાણી પણ ભરાઈ ગયા હતા. જ્યારે તાપીના વ્યારામાં 23 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય 78 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળ્યો હતો. આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે 84 જેટલા તાલુકામાં વરસાદ આપણને જોવા મળ્યો હતો, જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. અને મિત્રો વાત કરીએ તો કેટલાક લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યારે મિત્રો આગામી 24 કલાકમાં ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે 3 તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ તેમજ વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં જે સિસ્ટમ બનશે, એટલે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે અને અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે, તેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થશે. તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા સવાર, બપોર, સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે.